બગસરા ખાતે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 370 અને 35 કલમ હટાવાતા શહેરના ભાજપ પરિવાર દ્વારા શહેરનો મુખ્ય ગોંડલિયા ચોક ખાતે વંદે માતરમના નારા સાથે ઝંડા ફરકાવીને ખુશી વ્યક્ત કરી હતી. અમરેલી જિલ્લાના બગસરામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 370 અને 35 કલમ હટ્ટા શહેર ભાજપ પરિવાર દ્વારા શહેરનો મુખ્ય ગોંડલિયા ચોક ખાતે વંદે માતરમના નારા સાથે ઝંડા ફરકાવ્યા હતા. ત્યારે હાલ તાજેતરમાં લોકસભામાં જમ્મુ કાશ્મીર મુદ્દે પુનઃરચના જોરદાર રીતે પસાર કરી દેવામાં આવેલ છે. હાલ ઉગ્ર અને લાંબી ચર્ચાઓ બાદ આ બિલ મોડી સાંજે મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં બિલની તરફેણમાં 367 અને બિલ વિરોધમાં 67 મત પડ્યા હોય, જેથી આ ઐતિહાસિક જમ્મુ કાશ્મીરનો ફેરફાર બિલ લોકસભામાંથી પસાર કરી દેવામાં આવ્યો છે. ત્યારે દિવસ દરમિયાન જોરદાર ચર્ચાઓનો દોર ચાલ્યો હતો, જેમાં કોંગ્રેસ, એનસીપી, બસપા અને તમામ પક્ષોએ પોતાની રજૂઆત કરી હતી, સૂચન પણ રજૂ કર્યા હતા. ત્યારે હાલ લોકસભામાં જમ્મુ કાશ્મીરના બિલની ઉપર દરમિયાન કોંગ્રેસ સહિતના નેતા તરફથી પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. લાંબા સમય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સવાલનો જવાબ આપ્યો હતો અને 370ની કલમની હટાવી દેવામાં આવી હતી, જે અન્વયે બગસરા શહેર ભાજપ પરિવાર દ્વારા 370 અને 35 કલમ હટ્ટા ખુશીમાં શહેરના મુખ્ય ગોંડલિયા ચોક ખાતે ઝંડા ફરકાવ્યા હતા અને ઢોલ નગારા અને ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના બંને સપૂતો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગઈકાલે રાજ્યસભામાં જે 370મી કલમ અને આર્ટિકલ 35A ને હટાવીને જે ઐતિહાસિક નિર્ણય લીધો છે, નિર્ણયને વધાવવા બગસરાવાસીઓ અને બગસરાના તમામ નાગરિકોએ આ વિજય ઉત્સવને મનાવવામાં આવ્યો. સાધુ સંતોની હાજરીમાં આ ભારતીને તિલક કરીને આ સમગ્ર કાર્યક્રમને કેસરિયું કરાવીને ભારતના ઝંડા બુલંદ કરીને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે આ વિજય ઉત્સવ મનાવેલ અને ઐતિહાસિક જે આપણો કદમ લીધું છે આ બંને નેતાઓએ, એમને અભિનંદન શુભેચ્છાઓ પાઠવું. અશોક મણવરનો રિપોર્ટ, અમરેલી.